નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડિયોની અંદર પદ્ય અને ગદ્ય બંનેમાંથી તમને જે ગુજરાતી વિષયની અંદર ચાર માર્ક્સના પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવે છે તો એ ચાર માર્ક્સના પ્રશ્નો જે આઈએમપી છે ખરેખર પરીક્ષામાં પૂછાયે છે અને એટલા પ્રશ્નો તમે તૈયાર કરીને જાશો તો ડેફિનેટલી તમારે ચાર માર્ક્સના પ્રશ્નોમાં વાંધો આવશે નહીં તો જો તમારે આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને વિવિધ શાળા સંકુલના પ્રશ્નપત્ર તમારે જોઈએ છે તો એની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાંથી તમે દરેક વિષયના પ્રશ્નપત્ર મેળવી શકશો હવે આપણે ચાર માર્ક્સના ક્વેશ્ચન જોઈએ તો એમાંથી સૌથી પહેલો જ ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ પરાજયની જીત કાવ્યને અંતે અશોકની કઈ ઉદાત્ત ભાવના વ્યક્ત થયેલી છે હવે અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે કાવ્યમાંથી છે શેમાંથી છે કાવ્યમાંથી મતલબ કે કાવ્ય અને પાઠ બંનેમાંથી ચાર ચાર માર્ક્સના પ્રશ્નો આવે છે હવે પહેલાં આપણે કાવ્યમાંથી જોઈ લઈએ પછી પાઠના પ્રશ્નો જોશું ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ ચક્રવાક મિથુન આ જે ખંડકાવ્ય છે આ ખંડકાવ્યનો અંત તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભાઈ એનો અંત જણાવો એના પછી અશોકનું પાત્રા લેખન પરાજયની જીત જે આખું કાવ્ય છે કાવ્યના આધારે સમ્રાટ અશોકનું પાત્ર લેખન તમને પરીક્ષામાં પૂછાઈ શકે એના પછી મારા ફળિયાના ઝાડવા બી આ કાવ્યની અંદર મધ્યવર્તી મતલબ કે વચ્ચે કયો ભાવાર્થ રહેલો છે ભાવાર્થ તમને પૂછાઈ શકે ત્યાર પછી ખીલા કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર તમારા શબ્દમાં સ્પષ્ટ કરો ત્યાર પછી છ નંબરનો ક્વેશ્ચન છે ચંદ્રહાસનું પાત્ર લેખન એ પણ પરીક્ષાની અંદર અગત્યનું છે પૂછાઈ શકે છે એના પછી નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ એ તમારા શબ્દમાં વર્ણવવાના છે ત્યાર પછી ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો આજે કાવ્યની અંદર કેન્દ્રવર્તી વિચાર શું છે કાવ્ય કેવા શું માગે છે ભાવાર્થ શું થાય એ ભાવાર્થ તમને પૂછાઈ શકે ત્યાર પછી નવમો ક્વેશ્ચન છે વનમાં ચાંદલીઓ ઉગ્યો આ કાવ્યની અંદર નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલો ભાવ છે એ ભાવને તમારે તમારા શબ્દોમાં આ લેખવાનો છે ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે પાઠમાંથી પ્રશ્નોની વાત કરીએ તો પાઠમાંથી જે ચાર માર્ક્સના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા ધરાવે છે એમાંથી સૌથી પહેલો અને સૌથી અગત્યનો કોઈ પ્રશ્ન હોય તો પોસ્ટ ઓફિસ વાર્તાની અંદર જે રાત્રિનું વર્ણન થયેલું છે રાત્રિનું વર્ણન તમને પૂછાઈ શકે ત્યાર પછી બિહારીની મનોવિથા તમારા શબ્દમાં પૂછાઈ શકે કે ભાઈ એમના મનની અંદર જે ભાવો હતા એ ભાવ તમને પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી આપણા પાઠ્યપુસ્તકની અંદર એક રેફરન્સ બુક કરીને એક લઘુકથા પૂછાય છે મતલબ કે આવે છે હવે એ રેફરન્સ બુકના આધારે બાનું વ્યક્તિ ચિત્ર બાનું રેખા ચિત્ર તમને પૂછાઈ શકે મતલબ કે રેખક એના બા તરફથી મળેલી જે વસ્તુઓ ભેટ છે એ બધી સાચવી રાખી હતી અને એને રેફરન્સ બુક તરીકે ઓળખાવે છે તો એની અંદર જે ભાવ છે એ ભાવ તમારે પરીક્ષામાં લખવાનો પૂછાઈ શકે એના પછી બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમકુ અને જમનું દાંપત્ય જીવન આલેખું મતલબ કે જે ઝવરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલી આખી જે લોકકથા છે આખું પાઠ છે એમાંથી આ બંને વચ્ચે તમને પૂછાઈ શકે પછી જમાના પ્રમાણે શીર્ષકની સાર્થકતા મતલબ કે જે શીર્ષક છે ને યથાર્થતા તમારે ચર્ચવાની પૂછાઈ શકે એના પછી ધૂળીએ બળદ શેક શા માટે વેચી દીધા અને એ પૈસા જે આવેલા એ પૈસાનું એણે શું કર્યું હતું એના પછી સાતમો ક્વેશ્ચન છે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે આ વિધાન હુકમ માલિક એકાંકીના આધારે સમજાવો ત્યાર પછી આઠમો ક્વેશ્ચન છે કે ભાઈ કર્મનો હિસાબ તરીકે ચૂકવવો જ પડે છે આ વિધાન વાત એક શાપની કૃત્યના આધારે સમજાવો જે પેલો ફોરેસ્ટ ઓફિસરવાળો પાઠ છે એ પાઠના આધારે તમારે લખવાનું છે ત્યાર પછી અલી ડોસાનું પાત્રલેખન બહુ અગત્યનો પ્રશ્ન બની શકે ઘણીવાર અવારનવાર પરીક્ષામાં પૂછાણો પણ છે કે ભાઈ અલી ડોસાનું પાત્રલેખન તમારા શબ્દમાં કરો ત્યાર પછી દસમો ક્વેશ્ચન છે કે ભાઈ રમણીકલાલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિ મતલબ કે પૂર્વાર્ધ એટલે શરૂઆતનો સમય અને ઉત્તરાર્ધ એટલે અંતકાળનો જે સમય છે આ બંને સ્થિતિ વિશે જણાવવાનું છે ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ અમૃતાનો પાંચિકા પ્રેમ તમારા શબ્દમાં આ લેખો તો આટલા પ્રશ્નો વિદ્યાર્થીઓ તમારે વિભાગ જે એ અને બી ની અંદર તમારે ચાર માર્ક્સના પ્રશ્નો પૂછાય છે પાઠ અને કાવ્યમાંથી તો એ પ્રશ્નો તમારે આટલા ક્વેશ્ચન તૈયાર કરવાના છે જો આટલા પ્રશ્નો તૈયાર કરીને જાશો એટલે ભાગના વિભાગ ડીની અંદરથી આમાં પ્રશ્નો આવી ગયા પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત